दाखलो पहलो गणीशूँ। अँ ते जी सको मित्रों, अँ अपने एक आवृत्ति वितरण अपन आप छोड़नी संख्या ए वर्ग तरीके है और घरों की संख्या जे है आवृत्ति तरीके लैसु। सौ पहला शूँ करीशू मित्रों, अपने आज कोष्टक जैसे अपने आडू अपन आपेलू है ये आ रीते ऊँ लखी नाखीशू। छोड़नी संख्या ने वर्ग कहीशू और जे घरों की संख्या जे अपन आपी है एने अपने आवृत्ति कहीशू। त्यारबाद सौथी पहला शू करीशू मित्रों, अपने आज आवृत्ति जे है एनो अपने सरवाळो करी नाखीशू। एटले के आवृत्तिनो सरवाळो एने शू कहीशू अपने सिग्मा एफआई कहेवाय। सरवाळो एटले के सिग्मा कोनो सरवाळो करवानो छे अपने आवृत्तिनो। आ बधी आवृत्तिनो अपने सरवाळो करीशू तो अपने मळशे मित्रों 20 एनो जवाब मळशे। त्यारबाद आज वर्ग जे छे ए वर्गनी आपणे मध्य किंमत शोधी काढीशू। मित्रों आ वर्गनी मध्य किंमत तमारे शोधी होय तो वर्गनी अधसीमा अने ऊर्ध्व सीमा ने आपणे सरेराश लईशू। એટલે કે અધ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરીશું અને આપણે બે વડે ભાગી નાખીશું તો આપણને એની મધ્ય કિંમત મળશે। અહીંયા તમે જુઓ 0 થી 2 વર્ગ છે, એની અધ સીમા 0 છે, ઉર્ધ્વ સીમા 2 છે। આપણે બેનો સરવાળો કરીશું, 0 વત્તા 2 2 થાય અને 2 વડે ભાગી નાખીએ શું મળશે આપણને 1 મળશે। તેવી જ રીતે 2 વત્તા 4 6 થાય અને 6 ભાગ્યા 2 તો આપણને 3 મળશે। તેવી જ રીતે 4 વત્તા 6 10 થાય અને 10 ભાગ્યા 2 કરીશું તો આપણને 5 મળશે। તેવી જ રીતે 6 અને 8 14 14 ભાગ્યા 7 કરીશું, સોરી 14 ભાગ્યા 2 કરીશું તો આપણને 7 મળશે। તેવી જ રીતે 8 વત્તા 10 18 થાય અને આપણે એને 2 વડે ભાગી નાખીશું તો આપણને 9 મળશે। 10 વત્તા 12 22 થાય એને 2 વડે ભાગીશું તો આપણને 11 મળશે। 12 વત્તા 14 26 થાય એને 2 વડે ભાગીશું તો આપણને 13 મળશે। તો આ રીતે આપણે એની મધ્ય કિંમતો શોધી કાઢીશું। મિત્રો અહીંયા મધ્ય કિંમત શોધવા માટે આપણે બીજી રીતનો પણ આપણે ઉપયોગ કરી શકીએ। અહીંયા તમે જોઈ શકો છો દરેક વર્ગની અંદર એની વર્ગ લંબાઈ 2 છે। અહીંયા તમે જુઓ વર્ગ લંબાઈ શોધવામાં શું કરીશું આપણે, 2 માઇનસ 0 તો આપણને 2 મળશે, 4 માઇનસ 2 તો પણ 2 મળે, 6 માઇનસ 4 તો પણ 2 મળે, 8 માઇનસ 6 તો પણ 2 મળે, 10 માઇનસ 8 12 માઇનસ 10 અને 14 માઇનસ 12 તો પણ આપણને 2 મળશે। એનો મતલબ એવો થયો આ જે વર્ગ અહીંયા આપણને આપેલા છે એની વર્ગ લંબાઈ કેવી છે, સમાન છે। એટલે કે દરેકની વર્ગ લંબાઈ 2 છે તો શું કરીશું આપણે, સૌ પ્રથમ પહેલાં જે વર્ગ જે છે એની મધ્ય કિંમત આપણે શોધી કાઢીશું, ફરી બીજાની શોધી કાઢીશું। અહીંયા આપણે ખબર પડી ગઈ એની મધ્ય કિંમત જે છે અહીંયા વર્ગ લંબાઈ જે છે 2 છે તો શું કરીશું આપણે, દરેક મધ્ય કિંમતની અંદર 2 2નો આપણે વધારો કરી દઈશું। પહેલાંમાં 1 મળ્યો આપણને, પછી 1માં 2 ઉમેરીએ તો 3 થાય, 3માં 2 ઉમેરીએ તો 5 થાય, 5માં 2 ઉમેરીએ તો 7 થાય, 7માં 2 ઉમેરીએ તો 9 થાય, એ રીતે 9માં 2 તો 11 અને 11માં 2 ઉમેરીશું તો આપણને 13 મળશે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ એફઆઈ અને એક્સઆઈની કિંમતો કેવી છે, નાની કિંમતો છે। આ બંનેની કિંમતો નાની છે એટલા માટે આપણે મધ્યક શોધવા માટે સીધી રીતનો આપણે ઉપયોગ કરીશું। તો એનું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગાકારમાં સિગ્મા એફઆઈ। મિત્રો અહીંયા એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર છે, અહીંયા તમે જોઈ શકો છો એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર છે એટલા માટે આપણે ચોથું કોલમ જે છે ખાનું આપણે એફઆઈ અને એક્સઆઈનું પાડી દઈશું, જેમાં આપણે એફઆઈ અને એક્સઆઈનો કરવાનો છે ગુણાકાર। એટલે આ કોલમમાં હું એફઆઈ અને એક્સઆઈનો કરીશ ગુણાકાર, અહીંયા લખીશ, અહીંયા તમે જુઓ 1 ગુણ્યા 1 મને મળશે 1 મળશે, 2 ગુણ્યા 3 તો 6 થશે, 1 ગુણ્યા 5 તો 5, 5 ગુણ્યા 7 5 7 35, 6 9 54, 2 ગુણ્યા 11 11 2 22 થશે, તેવી જ રીતે 3 ગુણ્યા 13 તો 13 તરી 39 થશે। આ રીતે આપણે એનો ગુણાકાર કરી દઈશું। ત્યારબાદ તમે સૂત્રમાં જુઓ સિગ્મા એફઆઈ એક્સઆઈ છે, એટલે કે આ એફઆઈ એક્સઆઈ જે છે એનો આપણે સરવાળો કરીશું, એટલે કે આ જે છે એફઆઈ એક્સઆઈ આ બધાનો આપણે સરવાળો કરીશું અને શું કહીશું એને આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ કહીશું। મિત્રો તમે એનો સરવાળો કરશો તો શું મળશે આપણને, 162 મળશે। તો આ રીતે આપણે કોષ્ટક જે છે અહીંયા આપણે પૂરું કર્યું। હવે સૂત્રની અંદર જરૂરી કિંમતો મૂકીશું આપણે, અહીંયા તમે જુઓ એક્સ બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છે જેની કિંમત આપણે જાણીએ છીએ 162, અહીંયા મૂકીશું આપણે 162 મૂકીશું। તેવી જ રીતે સિગ્મા એફઆઈ છે એની કિંમત 20 છે તો સૂત્રમાં આપણે મૂકી દઈએ 162 ભાગ્યા 20 અને મિત્રો આપણે બેનો કરીશું ભાગાકાર તો આપણને મળશે 8.1 મળશે। તો આ રીતે આ દાખલો જે છે એનું મધ્યક 8.1 થાય। તો અહીંયા મિત્રો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધવાનો છે, એટલે આપણે લખીશું અહીંયા કે ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક જે છે એ 8.1 થાય। દાખલો બીજો ગણીશું તો અહીંયા તમે જોઈ શકો છો એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો, જેમાં દૈનિક વેતન રૂપિયામાં,
અને કાર્યક્રમની સંખ્યા આપણને કોષ્ટક સ્વરૂપે આપણને આપેલી છે, આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે અને યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક આપણે શોધવાનો છે. તો સૌથી પહેલાં શું કરીશું મિત્રો, આપણે આ દૈનિક વેતન અને સંખ્યા જે છે જે આડી આપણને આપેલી છે તો આ રીતે આપણે ઊભી લખી નાખીશું. ત્યારબાદ આ જે આવૃત્તિ જે છે એનો આપણે સરવાળો કરીશું. આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 50. અહીંયા કુલ 50 કારીગરો છે. ત્યારબાદ ત્રીજું કોલમ જે છે આપણે મધ્ય કિંમત શોધીશું. તો આપણે જાણીએ છીએ પ્રમાણે મધ્ય કિંમત શોધવા માટે શું કરીશું, આપણે વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમાની સરેરાશ લઈશું. એટલે કે અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરીને આપણે એને બે વડે આપણે એને ભાગી નાખીશું. એટલે કે 500 + 520 કરીશું તો 1020 મળશે, અને આપણે એને બે વડે ભાગી નાખીશું તો આપણને 510 મળશે. તેવી જ રીતે 520 + 540 એનો સરવાળો કરીશું તો આપણને 1060 મળશે, અને આપણે એને બે વડે ભાગી નાખીશું તો આપણને 530 મળશે. તેવી જ રીતે 540 + 560નો સરવાળો કરીશું તો આપણને 1100 મળશે, અને આપણે બે વડે ભાગી નાખીશું તો આપણને 550 મળશે. તેવી જ રીતે આપણને બાકીની મધ્ય કિંમત આપણને મળશે. વિદ્યાર્થી મિત્રો, તમને આગળ બતાવ્યા પ્રમાણે આ મધ્ય કિંમત જે છે આપણે બીજી રીતે પણ આપણે શોધી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલાં આપણે એક મધ્ય કિંમત શોધી કાઢવાની, ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ વર્ગ જે છે એ દરેક વર્ગની વર્ગ લંબાઈ 20 છે. 520 - 500 કરીશું તો આપણને 20 મળશે. 540 - 520 અહીંયા 20 મળશે. એનો મતલબ એવો થયો આ જે વર્ગ જે છે એ વર્ગની વર્ગ લંબાઈ 20 છે. એટલે આપણે શું કરીશું, આપણે કોઈપણ પહેલાં જે વર્ગ જે આપણને આપ્યો છે એની મધ્ય કિંમત શોધી કાઢીશું, ત્યારબાદ એની વર્ગ લંબાઈ જે છે દરેકમાં આપણે ઉમેરી દઈશું. એટલે 510માં આપણે 20 ઉમેરીશું તો આપણને 530 મળશે. તે જ રીતે એમાં 20 ઉમેરીશું તો આપણને 550 મળશે. તે જ રીતે બાકીની કિંમતો પણ આપણને મળશે. હવે અહીંયા તમે જોઈ શકો છો મધ્ય કિંમત અને આવૃત્તિ પૈકી આ જે મધ્ય કિંમત જે છે એની કિંમત કેવી છે, ખૂબ મોટી કિંમત છે. એટલા માટે આપણે પદ વિચલન રીતનો ઉપયોગ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, વર્ગ લંબાઈ કેવી છે, સમાન છે. એચ ની લંબાઈ સમાન છે, 20 છે. એટલા માટે આપણે પદ વિચલન રીતનો ઉપયોગ કરીશું. એનું સૂત્ર છે x̅a + σ Fi ui / σ Fi ✕ h. હવે શું કરીશું, આપણે આ જે મધ્ય કિંમત જે છે એ મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક કિંમત આપણે ધારી લઈશું. જે વચ્ચે વચ્ચે આવે છે 550 એને આપણે બરાબર એ લઈ શકીએ. આમ તો આપણે આના સિવાયની બીજી કિંમત પણ આપણે ધારી શકીએ છીએ. ત્યારબાદ આપણે UI ની કિંમત શોધીશું. તો એના માટે આપણે ચોથું ખાનું પાડીશું. અહીંયા તમે જુઓ UI = xi - a / h છે. આ બધી કિંમત જે છે એ xi છે. 510, 530, 550, 570 અને 590 એમાંથી આપણે એ બાદ કરવાનો છે. એટલે કે આ એ જે છે 550 બાદ કરવાના છે. ત્યારબાદ જે પરિણામ મળે એને આપણે h વડે ભાગી નાખવાના છે. h એટલે વર્ગ લંબાઈ. અહીંયા વર્ગ લંબાઈ 20 છે. 20 વડે આપણે એને ભાગી નાખવાના છે. પહેલાંમાં શું મળશે આપણને, 510 - 550 કરીશું તો આપણને -40 મળશે. અને વર્ગ લંબાઈ અહીંયા તમે જુઓ 20 છે, એટલે આપણે 20 વડે ભાગીશું તો શું મળશે આપણને, -2 મળશે. એટલે -40 ભાગ્યા 20 કરીશું તો આપણને -2 મળશે. તેવી જ રીતે 530 - 550 કરીશું તો આપણને -20 મળશે, અને એને આપણે 20 વડે ભાગીશું તો આપણને -1 મળશે. 550 - 550 0, એને 20 વડે ભાગીશું તો આપણને 0 મળશે. 570 - 550 તો 20 મળશે, અને 20 વડે ભાગીશું તો આપણને 1 મળશે. તેવી જ રીતે 590 ને આપણે 550 બાદ કરીશું તો આપણને 40 મળશે, અને આપણે 20 વડે ભાગીશું તો આપણને 2 મળશે. તો આ રીતે આપણને UI ની કિંમત મળે. વિદ્યાર્થી મિત્રો, આ UI જે છે એની કિંમત આપણે બીજી રીતે પણ આપણે શોધી શકીએ છીએ. તો શું કરીશું, સૌથી પહેલાં જે આપણે મધ્ય કિંમત ધારી એની સામે આપણે 0 મૂકી દેવાનું. ત્યારબાદ 0 પછી અહીંયા વર્ગ લંબાઈ સમાન છે, એટલે અમારે 0 પછી શું આવશે, 1 પછી 2 આવે. અહીંયા તમે જોઈ શકો છો મધ્ય કિંમતની અંદર વધારો થાય છે, બરાબર. તો સંખ્યા રેખામાં આપણે જાણીએ છીએ 0 પછી કેટલા આવે, 1 આવે, 1 પછી આવશે 2 આવશે. તેવી જ રીતે જેમ જેમ ઉપર જઈએ એમ તમે જુઓ મધ્ય કિંમતમાં ઘટાડો થાય છે. એટલે અમારે 0 પછી -1 આવે, અને -1 પછી -2 આવે. ત્યારબાદ આપણે પાંચમા ખાનાની અંદર આ FI અને UI નો ગુણાકાર કરીશું. FI UI એટલે કે 12 અને -2નો કરીશું ગુણાકાર તો આપણને મળશે -24 મળશે. તેવી જ રીતે 14 અને -1નો કરીશું ગુણાકાર તો -14 થશે. 8 × 0 તો 0 થશે. 6 × 1 એટલે કે 6 અને 10 × 2 એટલે કે 10 × 20 આપણને મળશે.
त्યારબાદ આપણે સિગ્મા એફ આઈ યુ આઈ કરીશું. અહીંયા તમે જુઓ ઝીરો પહેલાં બંને કિંમતો માઇનસ છે, નિશાની સરખી છે, એટલે આપણે સરવાળો કરીશું, શું મળશે આપણને? માઇનસ 38 મળશે. તેવી જ રીતે ઝીરો નીચે જુઓ, બંને સંખ્યાઓ ધન સંખ્યા છે, 6 અને 20, એનો આપણે સરવાળો કરીશું તો આપણને 26 મળશે. હવે માઇનસ 38 વત્તા 26, નિશાની અલગ અલગ છે, બેની આપણે બાદબાકી કરીશું તો આપણને શું મળશે? માઇનસ 12 મળશે. અહીં 38 જે છે એ મોટા છે, નિશાની માઇનસ છે, એટલા માટે મોટી સંખ્યા નિશાની મૂકીશું આપણે માઇનસ 12. હવે આ સૂત્રમાં આપણે બધી કિંમત મૂકી દઈએ તો અહીંયા તમે જુઓ મિત્રો, એની કિંમત છે 550, સિગ્મા એફ આઈ યુ આઈ છે માઇનસ 12, સિગ્મા એફ આઈ છે 50, અને એચ એટલે કે વર્ગ લંબાઈની કિંમત છે 20 છે. હવે આગળ આપણું સાદરૂપ આપીશું. અહીંયા તમે જુઓ, અંશમાં 0 છે, છેદમાં 0 છે, એટલે બંને 0 કેન્સલ થશે, શું મળશે આપણને? અહીં ગાડી 550 પ્લસ માઇનસ માઇનસ થશે, અને 12 દૂની 24, આ 0 0 ઉડી ગયા, છેદમાં વધશે 5. હવે આપણે 24 ભાગ્યા 5 કરીશું, શું મળશે આપણને? 4.80 મળશે. હવે 550 માઇનસ 4.80 કરીશું તો આપણને 545.20 મળશે. તો આ જે છે એનું મધ્યક છે. તો એનો મતલબ એવો થયો કે જે કારખાના જે છે, એ કારખાનાની અંદર જે કારીગરો જે કામ કરે છે, એના દૈનિક વેતનનો મધ્યક 545.20 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક જે છે આપણે શોધી શકીએ છીએ. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઇક કરજો અને તમારા મિત્રો સુધી એને શેર કરજો, અને આ ચેનલને લાઇક પણ તમે કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.